दर्शनं मन्दहासरुचिराननाम्भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दन विचिन्तये। ॐ श्री अवतारिणे स्वामी नारायणाय नीलकण्ठाय च घनश्यामाय नमो नमः। गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री हरि कृष्ण महाराज ने जय। घनश्याम महाराज ने जय। काले जे आपणे अटक्या था कि बेव सांत्वना आपता था पत्नी ने, जे कहता था देवजी भगत के तो आपणो दीकरो हतो ज क्या, આ સંસારની અંદર એકાબીજાના ઋણા સંબંધને લઈને, ઋણાનું સંબંધને લઈને ભેગા થતા હોય છે, પણ આ એક ભગવાનની જે માયા એના ચક્કર એવો ચડાયો છે કે જેમાં કોઈ કુટુંબ પરિવારની અંદર જન્મ થાય દીકરાનો, એટલે એને એમ મનાઈ જાય કે આ તો મારો પુત્ર, પણ જે કંઈ સંબંધ બનતા હોય છે એ ઋણાનુના બંધના સંબંધને લઈને આ સંબંધો બનતા હોય છે એ સમજવું કઠણ છે, કારણ કે આખી જિંદગી જો કાઢી હોય પછી એવું કેમ મનાવું કે આ તો ગયા જન્મમાં મારા પાડોશીવાળો હતો, એ આ જન્મમાં કેમ મનાય, અને આજે હું કહું કે આ જે શેર છે એ તમારા ગયા છે, તે એને કે આ તમારા માતા હતા કે પિતા હતા કે છોકરો હતો કે જે હોય આ સંબંધી હતા, તો એ આજે એને એ વિશ્વાસ જ ના થાય, કેવું અજ્ઞાન પણ કહેવાય ને, જ્ઞાન એમાં એને સાચી વાત કહીએ તો એ પાછું ના મનાય, કારણ કે અજ્ઞાનનો પડદો છે એવું છે આ। પણ આ જે બે દંપતી હતા કે જેમાં એ લોકોની કેવી સમજણ કે આપણો દીકરો હતો જ ક્યાં, એ તો કોઈ પૂર્વનો સંસ્કારી જીવ કાંઈક ખોટ ટાળવા આપણે ત્યાં આવ્યો હશે, તે ખોટ ટળીને દેહ પડી ગયો, શોખ શા માટે એવું છે। આજે એવું થાય તો કોઈ આવી વાતો કરે, અરે કેટલું એમ છે। પણ અને આ આમ નહીં તો આમ આ વસ્તુ તો પછી છેલ્લે એને કદાચ ભલે, પણ એ કંઈ એવું વિચારવાથી કે આ તો પણ કે એ પાછો આવવાનું નથી ઓળખડ કરવાથી, તો પણ જો એ જ્ઞાનની સમજણ થઈ હોય તો કેટલું સુખ્યારી હોય, શોખ કરે વાત સાચી છે, પણ શોખ એવો કેવો કે જેમાં અમુકના શોખથી કેવા હોય વર્ષો સુધી ચાલ્યા કરે, જે આવ્યા એ છે જવાના છે, તમારો સંબંધ પૂરો થયો એટલે ગયું, સ્ટેશન સ્ટેશન આવશે એ ઉતરી જશે એટલે નીકળી જશે, પછી એમ કે ના ના ભાઈ આપણે તો આટલો લાંબી સફર મુસાફરી કરી હવે તમને છોડીને જવાય, એવું ના હોય, જેનો જેનો સમય થશે નીકળી જશે, એમાં હર્ષ કે શોખ એવો શા માટે કરવો। માટે આ લોકોની વાતો વાતથી એમ થાય કે આવી સમજણ કીડ્યો છે છૂટકો નથી, હવે જે હવે દેવજી ભગત છે એ હવે શું કહે છે આગળ, તો હવે આગળ જોઈએ કે જેમાં કહે છે કે મને તો જણાય છે કે લોકો બેસવા આવે અને કાણ મોકાનો વ્યવહાર કરવો પડે તે ઠીક નહીં, માટે તું એમ કર, દેવજી ભગતે પત્ની સમક્ષ એક અદ્ભુત નિર્ણય જાહેર કર્યો। બોલો કેવી એ લોકોની સમજણને સત્સંગથી કેવું એ લોકોએ દ્રઢ કર્યું હશે કે લોકો બેસવા આવે, હવે એ તો છે જ, અને ચાલો પહેલાંના સમયમાં તો થોડોક કોરાજ કોઈ પોતે દિલગીર થવા આવતું, લાગણી વ્યક્ત કરવા આવતું, પણ આજના સમયમાં તો જોવા જઈએ તો ક્યાં ટેકરી એ ટાઈમ નથી, અને આવે તોય શું કે પાછી એની રાખ રખાવ અને સારું આવે એને પાછી એની મહેમાનગત ધરકી કરવાની, ના કરે તો પાછા ખોટું કહે કે અમે હવે એને આ વખતમાં એવું પાછું, અને હવે તો એવું આમાં તો પહેલાંમાં એવું હતું કે લોકો બેસવા આવે તો
એનો વ્યવહાર જે છે એ લાગણી વ્યક્ત કરવું આ બધું રાખતા સમજાવતા કરતા, પણ આજના સમયમાં તો શું કહેવાય જમણો મારો હરખું હોવું જોઈએ. પેલું 12મું 13મું કરે ને એમાં મોડું હોય તો તરત સંભળાવે કે જો એના મા બાપ કે આ કોઈ જે મરી ગયું, સંબંધ મરી ગયો, સંબંધી મરી ગયા તો એને તો જો ને આવું કર્યું કે જો આ એણે હું સાચવણી કરી. અરે બોલો, હવે પેલાને બિચારા વેત ના હોય એની પરિસ્થિતિ એવી હોય તો પેલો શરીક સાદુમાં કરે તો પાછા હું કે બોલો લો છે કેવું બોલો આને વ્યવહાર કરે સરખું સાચું ને આ કે આટલા આ સંબંધી આવો તો એ મૃત્યુ પામે તો એના પાછળ કેવું સારું કરવું જોઈએ ને. તો હવે એણે એની પરિસ્થિતિમાં સારું કર્યું, હા રૂપિયા હોય ને પાછો આવું ના કરે તો બરાબર છે, હવે પરિસ્થિતિ સારી હોય અને તોય સારું કંજુસાઈ કરીને ખર્ચો ના કરે ને. અને પણ જુઓ બાપ સમાજમાં કેવું છે કે બસ સંબંધીઓને સાચવવા જોઈએ, પણ એના પાછળ સારું પુણ્યકર્મ સંબંધીઓને તમારે આવું કરે, ખવડાવે પીવડે બધાને વ્યવહાર સાચવી લે બધું કરે, પણ પુણ્યકર્મ ખર્ચ નહીં થાય, જે જગતના લોકોની વાત છે. આ તો એને આવું બસ સમાજમાં પોતાનો દરજ્જો મોભો સાચવવો જોઈએ, પેલા જીવનું શું થશે એનું નહીં. આ બધા સંબંધીઓ આવા કેવા કે બેસવા આવે અને પાછા રડઘડાટ કરે આમ છે તેમ છે, હવે આપણે કે એ જોડે મને ના આવું આવું બધું કરવાનું, માટે એ ઠીક નહીં. તો દેવજી ભગત એક નિર્ણય જાહેર કરે છે કે જો તું મારા પાસે ગઢડે જા અને હું લોટ અને ખીચડી લઈને ખેતરે પહોંચું છું ત્યાં શાંતિથી ભજન કરીશ, આપણે ગામમાં રહેવું નથી. જો કેવો નિર્ણય કહેવાય, કોઈ સમાજની મોહમ્મત છે જોયું, ત્યારે ભગવાન ભજાય ને. સમાજની મોહમ્મત રાખવા જાય તો કેવો સત્સંગ સત્સંગ જે કહેવાય શીર સાટે એ ના રહે. આવું બધું હોય કે કોઈની કોઈ મોહમ્મત નહીં, સંબંધીઓ કે આવે જાય વાંધો ને આપણે શું, કેમ આ બધું કરો આવે તો આપણું ભજન ક્યારે થાય. એને પાછા આવે એટલે એને એને રાખ રખવાટ કરવાની, એને સાચવવાના, બધું માન પાન આપવું પડે, એમાં જ પાછી આતા આ બધું કે આપણને ના ફાવે. માટે જગત ને ભગત આ બેને કોઈથી બન્યું નથી ને બનવાનું નથી. માટે કહે છે કે હું આ રીતે એક લોટને ખીચડી લઈને જઉં છું, તું શાંતિ અને ત્યાં શાંતિથી ભજન કરીશ, આપણે ગામમાં જ નહીં આવું ને. આ ગામમાં એ તો લોકો સંબંધી બધા આવે ને માથાકૂટ કરવા કે ભાઈ ચાલો રળગળ કરવા આવું કરવા. એટલે દેવજી ભગતના પત્નીના આંખમાં આનંદ ચમકી ઉઠ્યો. બોલો, એના પત્ની તો હોય નથી આગળ, એને તો વધારે આનંદ થયો. બોલો, માં પણ કેવી હશે, હા કેવી સમજણ દ્રઢ એ કરવાની છે. આવી એના પત્નીને આંખમાં તો આનંદ વધારે આ થયો, મહારાજના દર્શન કરવા મન આતુર થયું. બોલો, કોઈ શોખ નહોતો કે મારો દીકરો આકીને હતો ને મરી ગયો ને તે પાછું જુવાન વધે હવે અમારું કોણ. બોલો, એવી એવી ચિંતા નથી, અહીંયા તો પહેલાં ચિંતા શું થાય, અરે રે હવે અમને કોણ પાલવશે ને અમારું શું થશે, અત્યારે પહેલી આ ચિંતા. એવું નહીં કે હવે એના જીવનું શું થશે, ક્યાં ગયો હશે, બિચારાનું કોઈ પુણ્યકર્મ કંઈક કરીએ તો એનો જીવ ગત સારો થાય, એ વાત નહીં. તું ગયો પણ મારું શું, હવે અમને પાલવનાર કોણ, અમને બેઠું આમ સરસ મજાનું અમને હવે કોણ સાચવશે, પહેલાં આવી ચિંતા રાખે. બોલો, તારું જે થવું થાય, તું ભલે નરકમાં જતો અમને સારું હરકું કરીને જાતું. આટલું બધું આજનું બધું સ્વાર્થનું છે આજે. એટલે એ જે પત્ની હતા એને તો ભગવાનના દર્શન કરવા મને આતુર થયું. ભગતની સાંખ્યાનિષ્ઠા અને અધ્યાત્મ ખુમારી આ ભાઈ ભક્તને પણ ભાઈ ભક્તને ધબકારે પણ ધબકતી હતી, જેવી દેવજી ભગતને હતું તાન સત્સંગનું પ્રધાનપણું, એવું જ આના પત્ની હતા એને પણ આવું પ્રધાનપણું હતું. બોલો, એને કોઈ સંસારના વ્યવહાર જગત વ્યવહારના કોઈ પ્રધાન નહોતું, એને એક જ મન હતું સત્સંગ મહારાજ ભગવાન સંતો, આ જ પ્રધાનપણું હતું. જેથી કરીને એને પણ એવી ખુમારી હતી. ભક્તરાજના અધ્યાત્મ સંઘનો એ પ્રતાપ હતો, તેવું હોય ને વાતાવરણ એવું બની જાય. એટલે તેઓ તરત નવા વસ્ત્રો સાથે તૈયાર થયા. બોલો, આમ કોઈ એ લાગે ના કે આમનો પુત્ર ધમ્મ જ, એ આ એક સ્વામિનારાયણ સત્સંગ ભગવાનના સત્સંગના બગીચામાં જ
આવું છે કે જેમાં એને આવું મતિ ઠીક રહે અને આવી રીતે વર્તન કે જીવન રાખી શકે. માથે ઘીનો ઘડવો લીધો, ઈષ્ટદેવ પાસે ખાલી સાથે તો કેમ જવાય, બોલો પાછું કેવું. ઘરેથી નીકળ્યા જવા માટે તો વસ્ત્રો નવા પહેર્યા, પણ સાથે ઘીનો ઘડવો લીધો કેમ? શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે ખાલી હાથે જવાય નહીં. બાકી આમ તો થોડું થોડુંક શોખ હોય ને એટલે ભગવાન સામે, ભાઈ ભગવાન સામે જઈને તો થોડુંક હળવું થાય, પણ એને એ બાબત જ નથી. એના તો પછી ભગવાનને મળવા જવાનું છે, ભગવાન દર્શન કરવાનું, એની ખુશી હતી. કે કંઈક શોખ હતો ને ભગવાન સામે જઈએ એટલે આપણે થોડુંક સાંત્વના મળે, ભગવાન બે શબ્દ એમ કે, એવું હતું જ નહીં આ લોકોને તો, પણ એમ હતું કે ભગવાનને દર્શન કરવા જવું છે તો હવે ખાલી હાથે જવાય ના. એટલે ઘરેણની વાટે એ માતાએ ડગ ભર્યા ત્યારે વનરાયો તેણે જાણે એમનું સ્વાગત કર્યું. હરિનામના રણ સાથે કેટલાક દિવસથી તેઓ ગઢપુર આવી પહોંચ્યા. ભગતે પણ ઘરને તાળું માર્યું અને સીમની વાટ લીધી. બોલો, ભગતે પણ ખેતરકામ પતાવી, એમણે વાટ લીધી. પેલા બાયર માણસ ભગત હતા એ પણ પહોંચ્યા, નીકળ્યા. પછી ભગતે પણ તાળું માર્યું, નીકળ્યા. ઘરે આવનારા સંબંધીઓ તાળું જોઈને, અને આ સંબંધીઓને તો આમ કે ભાઈ ચાલો આવું થયું છે, તો પેલાને લાઈન પડી જાય ઘરમાં, એક પછી એક એક પછી એક. પેલો એમાંથી બિચારા નોકરી ધંધા પાણી બધું બંધ કરી દેવું પડે. આ સંબંધીઓનું કામ એવું, એ જોવે નહીં કે ભાઈ આ વ્યક્તિ બિચારો એકલો છે, એના સગાવાળામાં કોઈ નથી, સંબંધીમાં કોઈ નથી. હવે એ પોતે પોતાનું વ્યવહાર સંબંધી કે જે કંઈ હોય એ કરવા જાય કે એ લોકોને સાચવવા જાય, એ સંબંધીઓનો વિચાર આવે નહીં. અહીંયા તો બધા સમજે, ત્યાં તો ભારતમાં તો આ વાત નહીં. આવું તો ચાલો ભાઈ બસ લઈને ઉપડી જાઓ. બોલો, કેટલા દિવસ સુધી એને? અઠવાડિયા 10 દિવસ સુધી એને આવું નવું ચાલે. ખાલી પેલા મર્યા પછી તો મહિના સુધી આવું ચાલે, આવતું જ રહે આવતું જ રહે. હવે પેલા એમાંથી જ ઊંચો ના આવે, અને પાછા એને વ્યક્ત કરે, અરે તમારા ભાઈ કે તમારો દીકરો કેવો હતો, એટલે પેલાને પેલો શાંત થયો ફાર પાછું ઉભરો લાવે. આ સંબંધો કે પાછા એને સાંત્વના પણ બદલે એમ જ કે કેવો ડાયો હતો, કેવું તમારું કાયગડું કરતો હતો, અને તમ હા, અને એકનો એક હતો, અને તમને એને એને શું કામ એને લઈ લીધો ભગવાને, આમ કરીને પેલાને બીજાને ઊભું કરે ફરી પાછું. પેલો માંડ માંડ શાંત થયો હોય એને વળી ફરી પાછો મૂળ, અરે શું કહેવાય, ઉદ્વેગમાં લાવી દે, દુઃખી કરી દે, અને ફરી પાછું સાંભળે, ઓ સાચી વાત છે, કેવું હતું, આમ કરીને ફરી પાછો એને શોખ વ્યક્ત વધારે થાય. આવા સંબંધીઓ હતા, પણ આ દેવજી ભગત તો કેવા કે બધા આવનારા જોયું, તાળું તો માર્યું હતું એટલે બધા આવતા બંધ થઈ ગયા. કેવો ઉપાય, કોઈ વાત જ નહીં, મોહબત જ નહીં કે ભાઈ આવશે તો સારું, આપણું શું થશે, આપણા વિશે કેવી વાતો કરશે, સમાજમાં શું કેવા, આપણું મોઢું શું થશે, કશું જ નહીં. એ ત્યારે ભગવાન ભજી શકે અને ત્યારે સત્સંગને દ્રઢતા દ્રઢ શિર સાથે રાખી શકે. બાકી જેને સમાજની મોહબત હોય અને સગા સંબંધની મોહબત હોય એને ભગવાન જોડેથી ઘણું છૂટ છેટું છે, દૂર છે, એટલું સમજવું. કે જેને પહેલાં તરત એને વિચારવું આવે કે સારું આવું કરીશ, હે કે આ બાજુ કંઈક કોઈકનું લગ્નનો પ્રસંગ આવ્યો છે, અને આ બાજુ ઉત્સવ સમય આવ્યો છે, કે કંઈક તહેવાર આવ્યો છે, ભગવાનનો ઉત્સવ સમય અને કંઈક કંઈ આવ્યું છે, અને આ બાજુ આય આવ્યું જવાનું થયું છે, તો હવે કે હવે હરિજયંતિ આવી છે તો આજે અહીંયા આગળ પૂજા મહાપૂજામાં જવું, ઉત્સવ સમયમાં જવું કે લગ્નમાં જવું, કેમ જવું? સારું કે લગ્નમાં જો જઈશ ને, અરે અરે નહીં જઈશ ને તો સારા પછી મારું જ વ્યવહાર આવશે, એમાં કોઈ નહીં આવે, અને પાછા લોકો વાતો કરશે સમાજમાં કે ભાઈ આ તો જો કેવો આવો ભગત માણસ છે, કંઈ આ પ્રસંગ થયો એમાંય ના આવ્યો, ખાલી આવું જ જોયો, હાજરી આપવી જોઈએ, એમાં શું થઈ જવાનું હતું? એક દિવસ એક હરિજન નહીં જવાય, બીજે શું ઉત્સવ સમયમાં નહીં જવાનું. એટલે એને આ બધા વિચારો આવે કે લોકો મારા વિશે શું કહેશે, સમાજમાં મારું શું દેખાશે, મારું ભૂંડું થશે, હું વધારામે મારું કેવું લાજ જશે, અને આ બાજુ આ ભગવાનનું જતું કરે, મોટી હરિજયંતિ હોય, સારું મોટો પ્રસંગ ઉત્સવ હોય, કંઈક કંઈક એવી તિથિ સારી હોય કે જેમાં તો એ જતું કરે. કેમ તે કે ભગવાન ભગવાન ક્યાં કહેવા આવવાના છે,
અને પેલા લોકો એને કહેવા આવશે, સંભળાવા આવશે કે પેલા તું કેવો માણસ, અને એ વાતો થાય તો એને એ પડી હોય. હવે આવી વાતને લઈને પછી ભગવાન કે મારું ભગવાન સાચો તો કે નથી, મારી જોડે ભગવાન કેમ રહેતા નથી, પણ તું ભગવાનનું કેટલું રાખે છે, તું કેટલું જતું કરે છે, તને તારા સગા સંબંધીને પ્રાયોરિટી પ્રધાન પણ પહેલું છે અને ભગવાન વિશે સત્સંગ વિશે કાંઈ નહીં. તો પછી ભગવાન કે ભાઈ તને જ પહેલાં તારું સમાજ ને કુટુંબ પરિવારને વ્યવહાર તને વધારે છે, હું નથી. તો ભગવાન ભેગા કેવી રીતે રહે? પણ જેને એવી મોહબત ન હોય એ આ કરી શકે. અને પછી ભગવાનને એનો વ્યવહાર ભગવાન સાચવે. પછી આવા કેટલાય દાખલાનો કિસ્સા છે. નરસિંહ મહેતા બોલો, તેને એવી લાજ મોહબત હતી ને કે સારું મારા છોકરા લગ્ન, અરે એનું લગ્ન છે ને હવે શું થશે, મામેરું કોણ ભરશે, દીકરીને નહીં. તો પેલા ગયા તે કે ભાઈ તું આમ કર, કંઈ ગા. તો હવે ત્યાં આગળ આ બાજુ બધા આ બધું આવી ગયું હતું, બધી જાન ને આ બધું. અને અહીંયા આગળ આ નરસિંહ તો ત્યાં આગળ દુકાનવાળા જઈને ત્યાં આગળ કૃષ્ણના ગીતો ગાવા ગાય, એવા ગાયા તે જાણે તલ્લીન થઈ ગયા. આ બાજુ ભગવાનને થયું કે આ મારો ભગત એ મારી ભક્તિ ભજનમાં ડૂબેલો, તો હવે એનું કારજ ભગવાન કરવા ગયા. તો હવે એને એ મોહબત રાખી હતી કે સારું ભાઈ હવે આ હું કરવું પડે, એટલે માટે એવી રીતે એના એના ઘરવાળા મેણા ઘણા મારતા, પણ તોય એને કોઈ પડી નથી. તો છેલ્લે ભગવાન એના કામ એનું કારજ કર્યું અને પૂરું કર્યું. એવી નિષ્ઠા ટેક જોઈએ ને, એટલે એવું છે. એટલે બધાએ આ જોયું તો બધા બંધ થઈ ગયા અને વાત વ્યવહાર લાગી કે બંને ભગતડા છે, તે ભગવાન વિના જગતની કાંઈ કડાકૂટ ગમતી નહીં હોય. એ વાતો કરવા માંડ્યા કે આ તો બંને ભગતરા માણસ, આ બંનેને ભગવાન બીજી જગતની કોઈ કડાકૂટ ગમતી નહીં હોય, એટલે આ તાળું મારીને જતા રહ્યા. એટલે હવે ઢીલા મોડે ગયા. પાંચેક દિવસ પછીની વાત છે. ગઢડામાં દાદા ખાચાના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ મહારાજ બિરાજ્યા છે. સામે બાજટ ઉપર થાળ મુકાયો છે અને અચાનક એમની દ્રષ્ટિ પ્રવેશ દ્વાર પર પડે છે. કોની? મહારાજની. મહારાજ જમવા બેઠા છે, થાળ મૂક્યો છે, મહારાજ ઓસરીએ વિરાજે છે અને અચાનક એમની દ્રષ્ટિ પ્રવેશ દ્વાર પર પડે છે. કોની? મહારાજની. એક બાઈ માથે ઘીનો ઘાડવો લઈને પ્રવેશ રહી હતી. એ કોણ? પત્ની. એટલે મહારાજ એ નેનપુરથી આવું છું, ભગતે જયનારાયણ કહ્યા છે. એટલે મહારાજે પૂછ્યું એ ભાઈ એ કોણ છે? એટલે પછી કીધું કે મહારાજ નેનપુરથી આવું છું, દેવજી ભગતે તમને જનરણ કહ્યા છે. એટલે બાઈએ નજીક હાથ જોડ્યા અને ઘીનો ઘડો માથેથી ઉતારી નીચે મૂક્યો. મહારાજ રાજી થયા. ભગતના ખબરાંતર પૂછતા કહે ભગત સુખ્યા છે ને? મહારાજ પાછા પૂછે છે કે ભગત અમારા કેમ છે, સુખ્યા છે ને? તે બાઈ કહે હા મહારાજ. બાઈ હરખાતે નહીં ને બોલી ઉઠ્યા, એ તો સુખ્યા હતા ને હવે અતિશય સુખ્યા થયા છે. લો હવે અતિશય સુખ્યા થયા છે, બોલો કેમ? અતિસુખ્યા કેવી રીતે થયા દાદા? અરે પણ છોકરો મરી ગયો એનું હું? બોલો આ જગત મની આની રીત ક્યાં મેર પડે જગત ભગતને? બોલો અહીંયા કહે છે કે જે હતા સુખ્યા ને કદાચ અધર સુખ્યા થાય. કેમ? તો કે દીકરો મરી ગયો. હવે દીકરો મરી ગયો તો એનો શોખ કેવો હોય? એને બદલે કહે છે કે હવે તો વધારે સુખ્યા છે. કેમ? તો કે પેલી છોકરાને પરણાવવાની, એનું જોવાનું, એના માટે છોકરા જોવાની, કેટલી માથા ગોઠવવાની, બરાબર? અત આજે તો હવે એનો તો હરખ માયના આજના પ્રસંગમાં છોકરાનું લગ્ન છે. અરે એટલે હું તો માયરે ઉતરી જાય અને એમાં જો કાંઈ વિઘ્ન આવ્યું તો પતી ગયું છોકરો, કારણ કોઈકનું કોઈ બાપ કે માપ હોય કે તો સુસાઈડ કરી લે, આત્મહત્યા કરી લે. જો આવું દીકરાનું કંઈક થાય તો આમાં દેવીજી ભગત તો કે વધારે સુખ્યા ત્યાં છે. તો કે એ કેવી રીતે? આ અંતરામી શ્રી હરિ ભક્તની સ્થિતિનો સૌને પરિચય આપવો હોય તો સૌ મહારાજને તો ખબર હતી, પણ મહારાજ બધા જે હતા ને એને પરિચય આપો તો કે આ ભગતની સ્થિતિ કેવી છે, બોલો. એટલે મહારાજે ફરી પાછું પૂછ્યું કે એવું સુખ્યા હતા હતા અત્યારે વધારે સુખ્યા થયા, એ કેવી રીતે? બાઈ બોલ્યા મહારાજ અમારે દીકરો હતો તેને તમે ધામમાં તેડી ગયા અને સુખ્યા કર્યા,
એટલે પરમ સુખ્યા મહારાજે અંતરમી હતા, પણ છતાંય પરે પૂછ્યું કે હું કેમ, એટલે મહારાજ બોલ સ્વામી ભાઈ કહે છે આ રીતે, પ્રથમ તો ધ્યાન ભજનમાં વિક્ષેપ રહેતો, પણ હવે તો શાંતિથી તમારું ભજન કરશે. હવે પહેલાં તો સારું થોડું ચિંતા રહેતી કે હવે દીકરો મોટો થયો છે, સમાજમાં તરત પછી વાતો થાય કે જો ને હજુ આનો દીકરો આવડો મોટો થઈ ગયો તો હજુ આનું ગોઠવતા જ નહીં, આ માતા પિતાને કંઈ પડી નહીં આવી હોય. પહેલાં તો પાછું બહુ હતું એવું, અત્યારે તો ભલે 45 વર્ષનો થઈ જાય તો હવે ગોઠવા ગોઠવાયું નહીં, કોઈ આવે એવી પડી. પહેલાં તો તરત તરત વાતો શરૂ થાય, દીકરી કે દીકરો એનું તરત ના ગોઠવાય, વાતોને તરત કહે એ પાછા ખોટ કાઢે, એનું ગોઠવતું નહીં મતલબ કંઈક છે કાળું, કાંઈક પ્રોબ્લેમ છે છોકરામાં કાતા એનામાં, તો જ મારું ગોઠવતું નથી એવું પાછું વાતો થાય. દીકરી ના થાય કે આ દીકરીના કંઈક લક્ષણ સારા નથી, એટલે જ આવું થાય છે કે હજુ એનો મેળ નહીં પડતો, છોકરાઓનો નહીં મેળ પડતો, આમ થતું. તો આવી બધી ચિંતા નીકળી ગઈ એટલે હવે તમારું શાંતિથી ભજન કરશે. ધન્ય છે દેવજી ભગતને, મહારાજના મુખમાંથી રાજીપાના ઉદ્ગાર સરી પડ્યા. મહારાજ બધું જાણતા હતા, પણ મહારાજ પછી બોલ્યા કે ધન્ય દેવજી ભગતને, એવો રાજીપો નીકળી ગયો મહારાજનો. હવે મહારાજ થોડુંક જુઓ હવે છે ને, જે આજુબાજુ હતા ને એને એવી કેવી વાત કરે છે, એટલે પછી છે ને જીવબા સમૂહ જોઈને કહે, બાને મહારાજને થાળ જમણવાના બધા હતા ને, જીવબા ને લાડવાળું પાંચ બધા હતા, તે મહારાજે આમ આ બધી આ બધા બેઠા હતા એને કહેવા માટે, સમજાવવા માટે, ઉપદેશ આપવા માટે જ આ વાત કરી હતી. અને એમાં એક ઘટના પ્રસંગ બની હતી, એ મહારાજને આ વાતને લઈને આ કહેવું હતું કે જીવબાએ, એટલે પછી જીવબા સમૂહ જોઈને કહે, તમે અમારે અર્થે માથા મૂંડાવીને બેઠા છો, પણ ત્યાગી આ કે તમે, કોણ બોલે છે આ, કોને, કેમ આવું, આ સાંભળો સાંભળો સાંભળો. મહારાજ કહે છે કે આ બધું સમજાવું તું જ, એટલે પેલા બાઈ પેલા જે ભગત હતા ને, બાઈના ભગતના પત્ની, એને બોલાવડાયા કે જો આનો દીકરો મરી ગયો, અને પાછા કહે છે કે હજુ વધારે સુખ્યા થયા. તો મહારાજ કહે છે કે તમે અમારા મર્થે માથા મૂડીને બેઠા છો, એટલે તમે અમારા માટે ત્યાગી થયા છો, બરાબર, તો તમે ત્યાગી ક્યાં ત્યાગી, પેલી બા જે હતા એ તો બધું છોડીને આવતા રહ્યા, એટલે મહારાજ કહે છે કે તમે તો કે અવિધે કરો છો, કે તો ત્યાગી કોણ તમે, આ કે તમે જુઓ ને, એક જ દીકરો હતો તે મરી ગયો, તેનો જરા કે શોખ નથી. મહારાજે ચાલુ કર્યું બરાબરનું કે તમે જોવા કે આ મરી ગયો તો શોખ નથી, અને તમે દરબારની પેલી વેંત જીવડી છોકરી પાછુબાની, પાંચેક વર્ષની પુત્રી જે હીરુબાઈ હતી, પાછુબાની ભાઈ કહેવાય ને દીકરી, એ 5 વર્ષની હતી હીરુબાઈ, કે તમે દરબારની વેંત જીવડી છોકરી મરી ત્યારે રોઈ રોઈને મરી ગયા, બોલો. એટલે મહારાજે છે ને ઠપકો આપ્યો થોડો, કારણ કે છે ને પાંચુબાના દીકરી જે હતા ને હીરુબાઈ, એ ધામમાં જતા રહ્યા, અને આ બાજુ તો હે રડકડકડ કરી મૂકી, હે આ કે આ પાછા ભગવાન કે ભગવાન, અરે હજુ તો કે 5 વર્ષની હતી, એને તો હજુ દુનિયા હજુ જોયું નહોતું, સુખે નહોતું, અને અત્યારથી ભગવાને શું કામ લઈ લીધી, હવે આનું તો હજુ તો કે એને જો હજુ તો થોડુંક જોવું જોઈએ, એમ કે એના કંઈક સારા દિવસો કંઈક જોવા તો સારું હતું, એમ કે દરબારો તો પછી બધા એના જે હતા બધાએ રોડકડ કરી હતી, એટલે મહારાજે ત્યારે રીસ ચડી હતી, કારણ કે એ હીરુભાઈ જે હતા ને એ પૂર્વજન્મમાં હરજી ઠક્કરના માતુશ્રી હતા, અને એને જમાડવાની વાસના રહી ગઈ હતી, મારું આ શુભ વાસના એ પાછી નડે, હં સમજાતા, બોલો. ખાલી પેલી એટલું જ હતું, એ ખોટ આ ખરાબ કહેવાય આ વસ્તુ, મહારાજને એને જમાડવાની ઈચ્છા હતી, તે બોલો એને એવું થયું તો ફરી પાછું એને બીજો શરીર, એ તો આ બધી ચરિત્ર લીલા છે કે જેમાં આવું થયું કરાયું, પણ એને ફરી પાછો મનુષ્ય જન્મ લેવડાવીને ફરી પાછા દરબારમાં જ જન્મ લેવડાવ્યો, આ તો ભગવાન જ કર્યું, પણ ફરી પાછું આવવું પડ્યું, બોલો. એમ બોલે ધામમાં પહોંચ, હવે એક તો આ તો સમજણની વાત છે, આ તો
કે ભાઈ હવે ત્યાં ધામમાં જઈને સેવા વિચાર કરવાની, પણ એને હું મગજમાં બસ ભગવાનને થાળ જમાડો. હવે આ વાત કઈ, આ રીતની વાસના કે આસક્તિ કે એવું કંઈ ખોટું તો હતું નહીં, તો ભગવાન ફરી જમલોડાયો, લ્યો લે તને. આને એ ટાઈમે વિચાર્યું હતું કે હવે અહીંયા નહીં તો ધામમાં જઈને ભગવાનને સેવામાં જ રહેવાનું છે, ત્યાં જ જમાડશું, ત્યાં તો એકલા જ જે જમાડવું હોય કરવું હોય. પણ પાછું આ અંત સમયની અંદર આ બધું વધારે પડતું આવી ગયું હોય ને, એટલે મહારાજે હું કર્યું તે ફરી પાછા એને જમલેવડાવ્યો, દરબારને ત્યાં જન્મ લીધો. અને પછી મહારાજે એક આ એક પ્રસંગ બન્યો કે જેમાં એકવાર મહારાજે સ્પેશિયલ આવ્યા અને જણાવ્યું કે આજે તો કે અમને પાંચું બા થાળ બનાવીને જમાડે એ જ જમવું છે. એટલે મૂળજી બ્રહ્મચારી થાળ કરે તો કે નહીં, આજે તો પાંચું બા બનાવડાવે એને કરે અને મને જમાડે. હવે એને તો કે આવડે કરે ના, પણ થોડું ઘણું શીખવાડી કરીને મહારાજ એને પીરસવા બોલાવ્યા અને જમ્યા. અને જમ્યા અને થોડોક દિવસની અંદર તો પાંચુબાઈના દીકરી હીરુબાઈ ગયા અને ત્યાં આ બધા રડગડ થઈ, અરે મારી દીકરી. પછી મહારાજ આ વાત સમજાવે છે કે ભલા માણસ તમે હું રૂડકોટ કરો છો, તમને ખબર છે એ કોણ હતા હું છે એટલે કે. પણ મહારાજ આવું કરાય એમ કે આજુ તો બિચારી 5 વર્ષની હતી, તમે અત્યારથી એને ધામમાં લઈ લીધી, હજુ એને હું હજી એવું કર્યું નહોતું. ભગવાન કે હવે આ લોકોને આ કેમ સમજાવું કે હવે એનું હું હતું અને કોણ હતા. એ મહારાજ ભાઈ ચોખવટ કરે છે, મહારાજ કે ભાઈ તમે જે જાણો છો એ હીરુબાઈ તમારી દીકરી નથી, પણ ગયા જન્મની હરજી ઠક્કરની માં હતી, એને એ વાસના રહી ગઈ હતી કે મને થાળ જમાડવો છે, એ ઈચ્છા એની પૂરી થઈ, એટલે હવે ધામમાં જતી રહી, એમાં હું કામ રડકડ કરો છો. અને એ તમારે અને પા દરબારને ત્યાં તો એવું ને કે તમારે બહુ લાંબુ ચાલે, અને કાઠિયાવાડમાં તમારે ખોખરો શું કે ખોખરો શું કે હા ખરખરો કરવા તમારે ચાલુ જ રહે, એમાંય પાછા એને બધું પેલું બધું ચાનું અફીનું બધું પીવાળવું પાછું ચાલુ હોય દરબારવાળાનું, તો આવું બધું દાદા કાઠિયાવાડમાં તો દરબારનો તો પાછા માન પાન બહુ જ જોવે, એ રીતે પાછું રાખ રખવાટ કરવું પડે, આવી બધી હોય. પણ મહારાજે બધાને સમજાવે છે કે ભાઈ તમે એની વિશે શોખ ના કરો, એ એનું હતું પૂરું થઈ ગયું, એ કંઈ તમારી દીકરી તરીકે નથી, પણ એને મહારાજની ઈચ્છાથી જ ફરી પાછો જન્મ લેવડાવી અને એની ઈચ્છાથી પૂરી કરાય. પણ એટલી વાત નક્કી ઘનશ્યામ દાદા કે જો આવું થાય તોય નડે. એટલે ભાઈ તમને વિચાર આવે ઘનશ્યામ દાદાને કે અરે હરિજયંતીમાં બધું આ કોણ ગોઠવશે કોણ કરશે, એમ તો દાદાની ચિંતા એવું નથી, આ તો ખાલી વાત છે. પણ એ જે વાસના હારી થાય ને એ તમે કે અમે કોઈ પણ વાત કોઈની પણ નહીં ચાલતું. આ તો શુભ વાસના હતી, પણ શુભ વાસના હતી તો એમાંય પણ એને એટલું તો ખરું ને કે પાછો ગર્ભવાસમાં આવવું પડ્યું, એ વાત નક્કી. હા ભગવાન પાછા લાવે તો પોતાના યોગમાં લાવી જ દે અને સત્સંગમાં જ રાખે ને ગમે તે કરે, પણ ફરી પાછું એ આવવાનું ફરી પાછું આ જગતના લોચાનું કરવાનું હોય તો ભગવાન સારું છે કે 5 વર્ષમાં હિસાબ પૂરો કરી દીધો, હજુ લાંબુ ચાલ્યું હોય તો ઘર જ એને સમય થઈને એને પરણાવવાનો સમય થઈ ગયો, અને બીજે કંઈક ગયા હતા ને એમાં વળી જો કંઈક એને કંઈક ના મળ્યું હોત ને કોઈ ખરાબ વ્યસની કે એવો પતિ મળી ગયો હતો, સાસુ એવું મળી ગયો હતો, તો એનો સત્સંગ રહ્યો ના રહ્યો, આ બધું બની શકવાનું હતું. પણ ભગવાને બધું હિસાબ ચૂકતે 5 વર્ષમાં કરીને મોકલી દીધા. હવે એ ટાઈમની વાત છે, હવે આ ટાઈમે એવું થાય તો નક્કી નહીં કે હું થઈ જાય. એટલે આવું છે કે જેમાં એ હીરુભાઈને આવું વાત મહારાજ આ વાત કહેવા માગી કે ભાઈ જુઓ તમે તો કે આટલી બધી પાંચુબાની જે દીકરી મરી ગઈ ત્યાં આટલો બધો શોખ કર્યો, પણ આ તો પોતાનો દીકરો 20 વર્ષનો જુવાન જો મરી ગયો તો એને જરી કે નહીં, અને તમે રોઈ રોઈને મરી ગયા એમ કહેતા ઘડોનો ઘી સામેથી માંગ્યો, ઘી લાયા હતા ને એ સામેથી માંગ્યો, રોટલા સાથે જમ્યા અને કહે લો હવે સંતોની પંગત કરો, દેવજી ભગતના ઘરનું ઘી આવ્યું છે. મહારાજે પછી સામેથી ઘી માંગ્યું, રોટલા સાથે જમ્યા અને સંતો મને પંગત કરાવીને દેવજી ભગતના ઘરનું ઘી બધાને આવ્યું છે એમ કહીને જમાડવા બેસાડ્યા. બાઈઓ ગયા પછી મહારાજે મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને પંક્તિમાં રોટલા સાથે જાતે ઘી પીરસ્યું. સંતો સમજી શક્યા કે આ પ્રસાદ સામાન્ય રાજીપાનો નથી પણ અત્યંત પ્રસન્નતાનો છે. સંતો બધા જાણી ગયા, મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને પંક્તિમાં રોટલા સાથે ઘી પીરસ્યું, સંતો સમજી ગયા કે ભાઈ આ પ્રસાદ તો
સામાન્ય નથી, રાજીપાનો છે. મહારાજે જે લઈ સામેથી માંગ્યો હતો ને એટલા માટે. દેવજી ભક્તે ભજન સ્મરણ સાથે શ્રીહરિમાં અપાર સ્નેહ જોડાઈ આજીવન સત્સંગ સેવાઓ કર્યો, સેવાઓ કર્યા કરી. આથી જ શ્રીજીની પ્રસન્નતાથી એમનો હૃદય કુંભ સદાનંદ માટે બ્રહ્માનંદને છલકાતો રહ્યો. શ્રીહરિ એકવાર માળા ફેરવતા હતા, તે જોઈ સુરાકાચાર્યે પૂછ્યું, મહારાજ અમે તો આપની માળા ફેરવીએ, પણ આપ કોની માળા ફેરવો છો? મહારાજ ચરિત્રમાં આવે છે ને, માળા મહારાજ જે ચરિત્ર જે ચેષ્ટાની અંદર ફેરવે છે, તો મહારાજને પણ એવો નિયમ હતો કે માળા ફેરવાની. ભગવાન એને માળા એની ફેરવાની હોય કંચમ દાદા, આપણે ભજન કરવાનું હોય, મહારાજને હે ની માળા ફેરવાની? કંચમ દાદા, ભીખુ દાદા, પછી આપણા લોહાધામ પરિવારના જે ભક્તો, આ તમે સામે છો એટલે બે જણે કીધા, બીજા એ જે બધા સ્ટેટના જે હરિભક્તો હશે એ બધા નહીં, એ બધાને માળા લેતા હશે. જે જે કંઈ હોય જોરજાના બધા જે હરિભક્તો કે જે આમ સત્સંગની અંદર કેવા દ્રઢથી દટાયેલા છે, જોડજા મેકન ગુરુજીનું ગઢપુર જે કહેવાય, એ બધાએ એવા જે ભક્તો કહેવાય ને એની માળા ફેરવતા. એટલે સુરાકાચાર્યે પૂછ્યું કે મહારાજ અમે તો આપની માળા ફેરવીએ, પણ આપ કોની માળા ફેરવો છો? એટલે મહારાજે સ્મિત કરતા કહ્યું, અમે તો અમારા ઉત્તમ ભક્તોની માળા ફેરવીએ. ભક્તો હોય પણ એમાં ઉત્તમની પણ કેટેગરી પડે ને થોડી, એવું છે. ઉત્તમ ભક્તોની માળા ફેરવીએ છીએ. પછી કહે તમે નામ બોલવા માંડો. એટલે સુરાકાચાર્યે નામ આપ્યું. મહારાજે કહ્યું, ભગત ખરા પણ પારો પડે નહીં. આ છે ને, એટલે મહારાજે પછી કીધું કે અમે તો અમારા ઉત્તમ ભક્તની માળા ફેરવે છે. પછી કહે તમે નામ બોલવા માંડો. એટલે કોણ? આ મહારાજ સુરાકાચાર્યને કહે છે, ફેરવીએ છીએ. એટલે પછી કહે તમે નામ બોલવા માંડો. એટલે સુરાકાચાર્યે નામ આપ્યા. એટલે મહારાજે કહ્યું, ભગત તો ખરા પણ પારો પડે નહીં. એમાં કોઈકના ભગતના નામ પડ્યા બોલ્યા છે, પણ ભગવાને કીધું કે એ ગણતરીમાં આવા કે ના આવા, એ પારો પડે. ભગત ખરા પણ પારો પડે નહીં, એટલે જે મણખાનો માળો પડો એ ના થાય, એમ મહેરમાં ન આવે. સુરાકાચાર્યે નામ લીધા હશે જે કંઈ આવતા હશે. એટલે મહારાજે થોડું હસતા કહ્યું કે તમે જે નામ લીધા, પણ એમાંય પાછા આવા આવી સ્થિતિવાળા મહારાજ વખતે ભક્તો તો બધા લાખો હતા, હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં હતા, પણ એમાં એના જે આમ તમારે કે જેના ચરિત્ર લખાય એવા તો, કારણ કે એના જીવન ચરિત્ર લખાય એટલે એના પરથી તો એટલું સમજવાનું કે એ કંઈક પ્રેરકવાળું હોય, એ જીવનમાં કંઈક આપણને શીખી વાળતું હોય એવા ચરિત્ર લખાય ને. ચરિત્ર લખાય કોના? પણ એ ચરિત્ર કે જે કંઈક શીખવી જાય, પ્રેરણા આપી જાય, ચરિત્ર હંમેશા કોના હોય કે જેનું પ્રેરણાદાયી હોય, જીવન હોય તેના જ હોય ને. અને એના પરથી તો લોકો શીખે, અને એના પરથી આપણે તમે એના જીવન પ્રમાણે માર્ગે ચાલી શકીએ. એવું કંઈ આપણે સાંભળ્યું હોય તો આપણને ખ્યાલ આવે કે ઓ ભગવાન વખતના આવા આવા ભક્તો હતા, એ આવું જીવન જીવી ગયા હતા, તો લાવો આપણે એવો પ્રયત્ન કરીએ, આપણે એવી મહેનત કરીએ એના જેવું જીવન થાય. તારે એના ચરિત્ર લખાય અને એના માળા અને મણકામાં માળાના મણકા બને. એટલે મહારાજે કીધું કે ભાઈ ભગત ખરા પણ પારો નહીં, એ માળાની અંદર ન આવે. એમ એવા હતા જ ને, કેવા હતા? તો પણ મણકામાં ના આવ્યા. કોણ ખબર? અસલાલીના આપણે પેલા ડોશી, અરે ભક્ત દો સ્ત્રી ભક્ત ભૂલાઈ ગયું મને, અસલાલીના એ બાઈ માણસ, પેલા બાઈ ભગત, એ પેલું નહીં સાસ, એટલે બંને ઝઘડો થયો હતો, નામ યાદ આવતું નહીં મને. હા ફૈબા, ફૈબા ને અસલાલીને ને ફૈબા કયા મહારાજના ખાતે જાય? હા સોરી મચ્છિયાવના, હા સોરી મચ્છિયા પણ, હા બરાબર. એટલે મચ્છિયાવના ફૈબા જે સત્સંગમાં થઈ ગયા કેવા હતા, પણ એક
એવી હઠ કે જીદ કે સ્ત્રી હઠને લઈને ભગવાનના મણકામાંથી નીકળી ગયા. બાકી તો મહારાજને કે આમ બે આમ એવા હતા, આધીન હતા કે વાત જોવા દો, ભગવાનને એવું કરવું જ પડતું, પણ ન આવી શક્યા મણકામાં, ન શક્યા, કારણ કે એવી સ્થિતિ ના કરી, ના થઈ. એટલા માટે તો સુરાકાચર બોલ્યા, નેનપુરના દેવજી ભગત, સુરાકાચર બોલ્યા, મહારાજે પટ પારો પડતો મૂક્યો. મહારાજ સુરાકાચર નામ બોલતા જતા હશે, એમાં નામ બોલતા બોલતા મહારાજે કીધું કે ભાઈ ભગત તો ખરા, આમાં ઉલ્લેખ નથી કર્યો કે કોના નામ બોલ્યા કોના નહીં, પણ મહારાજ કીધું કે તમે ભગતના નામ બોલો છો એ ખરા, પણ પારો પડે નહીં. સુરાકાચર કે નેનપુરના દેવજી ભગત, ફટાક દેન મારો પાડ્યો. કેમ? કે આ મણકામાં આવે આવા, અને અવાજ આવે ને આમ, તમારે કેવા એકબીજા થઈ ગયા બોટાદના, ના એ તો ખરા જ, પણ જે અંધ બહુ જબરજસ્ત કસોટી કરી હતી, ધાદલ ધાદલ અટકતી, માત્ર ધાદલ નહીં પણ જબરજસ્ત મહારાજે કસોટી કરી, કસોટી એવી કરી એનું આખ્યાન એકવાર એ તો સાંભળવા જેવું છે, કે જેમાં ભગવાનને ચેલેન્જ આવે છે, ભગવાનને સામે ચેલેન્જ આવે છે કે તમારામાં જેટલી કેપેસિટી હોય કસોટી લેવાની એ કરો, છેલ્લે ભગવાનને આંખમાંથી આંસુ આવી જાય છે. એ બોટાદના જ છે, અને ધાદલ અટક છે, અને એનું આગળ નામ હરું યાદ નથી આવતું, પણ એ એવા ભગત હતા કે ભગવાનને પણ આંસુ આવી જાય છે. એની કસોટી કરતા કરતા, જેની કસોટી લેવાની એને આંસુ આવે, જેની સામેવાળાને કસોટી કરવાની એને પોતાને કોઈ દિવસ આંસુ આવતા હોય, હૃદયવાળો હોય તો જ કસોટી લઈ શકે ને એવી, પણ ભગવાનને રડવું આવી જાય છે એની કસોટી કરતા કરતા. એક દિવસ કંઈક થાય તો જોઈશું, પણ એવી જબરજસ્ત કસોટી લે છે ત્યારે એ મણકા માળાના મણકા બનતા હોય છે. એટલે મહારાજે પટ પારો પડતો મૂક્યો અને આંખમાંથી પ્રસન્નતા નીતરી રહી હતી. દેવજી ભગત શ્રીના માળાના મણકા હતા. એટલે આ રીતે આ દેવજી ભગતનું જીવન કેટલું શુભ હતું, કેવી સ્થિતિવાળા હતા. એટલે આમાંથી તો ચરિત્ર તો ઘણા બધું શીખવી જાય, કે જે પોતે કેવા જીતેન્દ્રિય કહેવાય, ઊંઘ ઉપર કેવો કાબુ, છેલ્લે છેલ્લે થોડો સાર કાઢી લઈએ છેલ્લો આનો, કે કેવી સ્થિતિવાળા હતા, આખો દિવસ ઘરનું કામ કરે છતાં પણ પાછા માળા નિયમની પાછી દડતા કેવી, બોલો, નિયમ કર્યા વગર સુવાન નહીં, નિયમની પાછા કેટલી 200 માળા. હવે જે ખેડૂત માણસ હોય એને કેવી નવરાશ કોઈ હોય, વિચાર તો કરો, સત્સંગનું કેટલું પ્રધાનપણું રાખ્યું હશે ત્યારે જ આટલું બધું કરી શકે, સત્સંગ રાખી શકે, સંતો આવે તેની સાચવણી રાખે, અને જગત વ્યવહાર સંબંધી વ્યવહાર કોઈ પ્રધાનપણું નહીં, ફક્ત સત્સંગ ભગવાન. તો એ આવા જે ઊંઘને પણ પાછી પાડે, ઊંઘ હોય તો કે આવતો જ આવે, એ આવી સ્થિતિવાળા હતા. એમના પત્ની પણ એવા જ હતા, અને છેલ્લે જ્યારે એમનો દીકરો ધામમાં ગયો તો કોઈ જાતનો શોખ નહીં, અને સદાય ભગવાનના ભજનમાં લાગી રહ્યા, અને સદાય અને વધારે ભજનમાં લાગી ગયા, એ એમનું આવું જીવન હતું દેવજી ભગતનું. તો એમાંથી કંઈક આપણે શીખીએ કે આવું થઈ જાય તોય ચલામાં ના થઈએ, અને વધારે ભજન કરવાનું તાન ચડે, સંબંધ વ્યવહાર સંબંધ બગડે, ઉતરી આમ હાવે થઈ જાય, છતાં પણ અમુકને પાછું એવું કે થોડું વ્યવહાર ડખોળ જાય ને, એટલે બધું સત્સંગ બધું કંઈ પાછું જતું રહે, ઠેલાઈ જાય બધું, એને મારી ચડાવી દે, કેમ અરે આવું છે, જવા દો ને સંબંધીઓને, સગામાં વ્યવહાર ધંધામાં બધું ઊંધું પડે ને હરકું નહીં, તો સત્સંગનું આ બધું કથાવાળે બધું ચૂથાઈ જાય. પણ આટલી બધી ઉપાધિ આવી જાય, આ ઉપાધિ જાય ને, પણ તોય ઉલટું આ તો વધારે ચડ્યા, વધારે ચડ્યા. હવે આપણે જો સેજ જો આવું આવે તો પૂજાઈ જતી રહે સાઈડ પર, સત્સંગમાં કથા વાર્તામાં સભામાં આવું એ સાહેબ કેમ, અરે હમણાં તો બધું આવું થયું છે, હમણાં આ સભામાં નહીં અવાય, અરે હમણાં આમ થયું છે,
થોડી ઉપાધિ એમાં તો આપણે તો આમ હચમચી જઈએ, અરે હા અરે આમ થઈ ગયું, મારો સ્ટોરમાં વકરો ઓછો થઈ ગયો, ઇન્કમ ઓછી થઈ ગઈ, અને આવું હું જોબમાંથી છૂટા કરી દીધા, હવે કથા વાર્તામાં સત્સંગમાં હવે કશામાં નહીં અવાય, હમણાં તો ભાઈ હમણાં આમ છે. ભાઈ આટલી ઉપાધિ આવી, હવે આ લોકોની ઉપાધિ તો આપણે શું ઉપાધિ કહેવાય એની સામે. માટે થોડું એટલું શીખાય કે આવી ઉપાધિ હોય તો આ દેવજી ભગત સ્થિર થયા ને પછી વધારે વધારે ચડ્યા, ચડતો રહ્યો એમ. તો આપણે એવું તો નથી આવતું ને આના જેવું દુઃખ ઉપાધિ કે જેમાં ભગવાન આટલું બધું આટલું કરી નાખે. અને ભગવાને પણ જાણે જોઈને કર્યું હોય કે ભગવાને પ્રાર્થના કરી ભગવાન ઉપાડી લીધો, તો આમને એવું નહીં થયું કે આ તો ભગવાને પ્રાર્થના કરીને આ તો કરી દીધું, તો આ તો વધારે હું તો ચડ્યો રંગ ચડતો રહ્યો કે ભાઈ ભગવાને જે કર્યું સારું કર્યું, વધારે શીખ્યા ત્યાં વધારે ભજનમાં લાગ્યા. તો આવી ઉપાધિ આવે તો એ ચલામાં ના થવું, સત્સંગનું પ્રધાનપણું ભગવાનનું પ્રધાનપણું રહેવું, એવું આ શીખવી જાય છે દેવજી ભગતના ચરિત્રમાં. માટે એમાંથી આ શીખીએ અને એવા ને એવા બનીએ એવું આ ચરિત્ર કહે છે. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિતરમાત્મદમ વાસુદેવમ રે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. આજે હરિજયંતિ છે તો જે ભક્તોએ હજુ નામ ના લખાયા હોય તો નોંધાઈ દે, માટે દાદાઓને તૈયારી કરીને ખબર પડે, માટે ભક્તોને હજુ પણ નામ લખવા હોય તો કહી દે, સાંજના સમયની અંદર તૈયારી થઈ શકે એટલા માટે. જય સ્વામિનારાયણ.